ગુરુ પૂર્ણિમા એટલે ગુરુનો મહિમા. જીવનમાં ગુરુનો મહિમા સમજાવતા અને ગુરુનું પૂજન કરવાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમાના અવસરે અંકલેશ્વરના વિવિધ મંદિર અને આશ્રમોમાં ભક્તિ અને ગુરુવંદના કરી ગુરુના આશીર્વાદ મેળવાયા હતા. અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે સવારથી જ ભક્તો ઉમટી પડ્યા હતા અને ભક્તોએ મહંત ગંગાદાસજી બાપુનું પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા. મહિલા મંડળ દ્વારા ભજનની રમઝટ બોલાવવામાં આવી હતી અને ભક્તોએ મહાપ્રસાદીનો લહાવો લીધો. પૂરા દેશમાં જ્યારે આ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે વ્યાસ ગુરુ પરંપરા જે ચાલી આવી છે એ આજે અમારે રામકુંડ તીર્થ ઉપર આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભવ્ય ભંડારો રાખવામાં આવ્યો છે. લગભગ 8-10 હજાર ભક્તો પ્રસાદી લે છે અને તમામ અંકલેશ્વરની અને ધર્મપ્રેમી તમામ જનતાને ગુરુ પૂર્ણિમાની મારી હૃદયથી બધાને ખૂબ શુભકામના. જય સિયારામ. બીજી તરફ પંચાટી બજારમાં આવેલ કબીર આશ્રમ ખાતે ભક્તોની ભીડ ઉમટી પડી હતી અને ભજન કીર્તન સાથે ગુરુચરણ દાસજીની ગુરુવંદના કરી ભક્તોએ આશીર્વાદ મેળવ્યા હતા. અંકલેશ્વર તાલુકાના દેવા ગામ ખાતે ભાઠીજી મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આ ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે શહેર ભાજપના પ્રમુખ નરેન્દ્ર પટેલ, જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ, મહામંત્રી જિજ્ઞેશ અંડારિયા સહિતના આગેવાનોએ રામકુંડ ધામ ખાતે મહંત ગંગાદાસજી બાપુને અને કબીર મંદિર ખાતે ગુરુચરણ દાસજીને સાલ ઓઢાડી ગુરુવંદના કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ ઉપરાંત અનેક મંદિર અને આશ્રમમાં ભક્તોએ પોતાના ગુરુની વંદના કરી ધન્યતા અનુભવી હતી. વ્યાસ આજે અષાઢી પૂનમ છે. વ્યાસજી ગુરુ મહિમાનો ગુરુ 12 વર્ષમાં વિશ્વની અંદરમાં જ્યાં જ્યાં છે ત્યાં ત્યાં પોતાના ગુરુને દર્શન કરવા જાય છે અને કંઈ ફૂલ પત્ર જે કંઈ દાન પુણ્ય જે કંઈ કરીને આવે છે અને પોતાના ગુરુના આશીર્વાદ આજે લઈને અને પોતે પોતાના જીવનને ધન બનાવે છે. ભલે 12 મહિનાની પૂનમ ના જાય પણ આ ગુરુ પૂનમે તો બધા જતા જ હોય છે અને ગુરુના આશીર્વાદ લેતા હોય છે. એવા ગુરુ ભક્તો જે હોય છે આ ચૂકતા નથી આ વાત અને ગુરુના આશીર્વાદ લઈને પોતાના જીવનને ધન બનાવે છે. એટલે આખા ભારતવર્ષની અંદર જ્યાં જ્યાં આશ્રમો છે, જ્યાં જ્યાં ગુરુ જ્યાં છે ત્યાં પોતાના ગુરુની પાસે બધા જતા હોય છે, જ્યાં ભંડારો થતો હોય છે, ભોજન પ્રસાદ લઈને પછી તૃપ્ત થઈને આવતા હોય છે.